નમસ્કાર મારા મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિશનની અંદર. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે તમને બધાને એક વાત કરીએ કે આજે આપણે જે વિડીયો બનાવવાના છીએ તે તમને આખો વિડીયો અલર્ટ મોશનની અંદરથી બનાવતા શીખવાડશું, જેના માટે તમારે અલર્ટ મોશનની જ જરૂર પડશે. ત્યાં આગળ સાઇનઅપની જરૂર નહીં પડે, ફૂલ પ્રોજેક્ટની પણ જરૂર નહીં પડે. એક આખો પ્રોજેક્ટ આપણે કઈ રીતે બનાવ્યો છે તે તમને અહીં આગળ આપણે બતાવવાના છીએ. એટલે તમારે કઈ તેના માટેનું જે મટીરિયલ છે તે એડ કરવાનું છે અને કઈ રીતે એડ કરવું તે પણ તમને આપણે આગળ બતાવેલું છે. તો બસ વિડીયોને ધ્યાનથી અને પૂરેપૂરો જોજો. તમારે સાઇનિંગ નથી થતું તો કરવાની જરૂર નથી, તમારો વિડીયો બની જશે. ઠીક છે, આપણે બધું તમને આગળ બતાવવાનું, બસ વિડીયોને થોડોક ધ્યાનથી જોઈ લેજો. તો એક નાનકડો ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળશે. અને જો આ બનાવવાની રીત તમને પસંદ આવે તો નીચે કમેન્ટ કરજો, તો વધારે આપણે જે નવા નવા વિડીયો જે આવશે હવેથી આવી રીતે આપણે તમને બનાવતા શીખવાડશું, જેની અંદર તમને કાંઈ પણ સાઇનિંગની પ્રોબ્લેમ ના આવે અને તમારે ફૂલ પ્રોજેક્ટની જરૂર જ ના પડે. તમે ડેમોની તમે જે વિડીયો જોશે એવો વિડીયો બનાવવા માટે આના માટે આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે ને તે મટીરિયલ આપણે એડ કરવાનું છે. તો મટીરિયલ છે જેટલું પણ આપણે આગળ યુઝ કર્યું છે તે એડ કરવા માટે તમારે ગૂગલને ઓપન કરી લેવાનું છે. ગૂગલથી ઓપન કરશો એટલે આવી રીતે સર્ચનું આઇકન આવશે. ત્યાં આગળ તમારે ક્લિક કરી એક નામ લખવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. આટલું લખી તમે સર્ચ કરશો આ રીતે વેબસાઇટ આવી જશે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે છે વેબસાઇટ ખુલીને આવી જશે. વેબસાઇટ ખુલી જશે એટલે તમને ઉપર જ એક નાનકડું સર્ચ કરવા માટેનું એક આઇકન મળશે, જ્યાં આગળ તમારે કોડ લખવાનો છે. કોડ તમને થંબનેઇલ ઉપર અને અહીંયા આગળ પર તમને મળી જશે. જો સર્ચના આઇકન પર ક્લિક કરવાનું છે, ક્લિક કર્યા પછી તમારીથી 04660467 આટલું લખી અને તમારે સર્ચ કરવાનું રહેશે. ત્યાર પછી આ રીતે ફોટો અહીંયા આગળ તમને દેખાશે, એના પર તમે ક્લિક કરજો. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે એક આખી પોસ્ટ તમારી પાસે આવી જશે. આ પોસ્ટની અંદર તમે જો અહીંયા આગળ તમને ક્લિક કરશે ફૂલ પ્રોજેક્ટ જેને એડ થાય છે તેના માટે છે, ન થાય તો કાંઈ ટેન્શન નહીં લેવાનું. અહીંયા આગળ તમને એક ઓલ મટીરિયલ લિંક આપી જશે, આના પર તમે ક્લિક કરશો એટલે ગૂગલ ડ્રાઈવની અંદર તમારે આ પ્રમાણે ખુલીને આવશે. રહી અહીંયાથી તમારા ત્રણ મટીરિયલ છે તેને તમારે એડ કરવાના છે ખાલી. ઠીક છે, જો એક આ છે બ્લેક સ્ક્રીન વિડીયો છે, એક મ્યુઝિક છે અને એક આ પીએનજી છે. આ ત્રણ જ ફોટાની આપણે જરૂર પડવાની છે. ઠીક છે, મેન તો આ ત્રણ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. ઠીક છે, ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અને અહીંયા ઓપ્શન આવશે નીચે ડાઉનલોડનું, એના પર ક્લિક કરશો તે ડાઉનલોડ થઈને આવી જશે. તો હવે અહીંયાથી આપણે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈએ. અલર્ટ મોશન એપ્લિકેશનથી તમારે કાંઈ પણ સાઇનઅપની જરૂર નથી, કોઈ પણ એપ્લિકેશન તમારે રહેશે. બસ ખાલી એક એપ્લિકેશન એડ કરી લો અને તમારી પાસે એપ્લિકેશન ન હોય, જોઈતી હોય તો ટેલિગ્રામની અંદર તમને આપણે આપી દીધી છે, ત્યાંથી તમે લઈ શકશો. તો આ રીતે અલર્ટ મોશન ઓપન થઈ ગયું છે. આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું. ઠીક છે, પ્લસના આઇકન પર ક્લિક કર્યા પછી આજે તમને અહીંયા આગળ 9 પર સવાલનો રેશિયો દેખાઈ રહ્યો છે. બીજા નંબરનું આપણે એને સિલેક્ટ કરીશું અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દઈશું. ઠીક છે, બસ વિડીયોને ધ્યાનથી જોઈ લેજો, તમારો વિડીયો બની જશે 100% મિત્રો. અને જો વિડીયો બની જાય ને તો બસ નીચે કમેન્ટ કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. આ જે પ્લસનું આઇકન છે આપણે આના પર ક્લિક કરીશું. પ્લસના આઇકન પર ક્લિક કર્યા પછી અહીંયાથી મીડિયામાં આવી જવાનું છે. મીડિયામાં જઈ અને અહીંયાથી તમારે આ જે ફોટો છે આ ફોટો તમારે લઈ લેવાનો છે. આ રીતે તમે ફોટો એડ કરશો, આ પ્રમાણે તમારી પાસે ફોટો આવી જશે. ફોટો આવી જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, આ જે ફોટો છે એના પર ક્લિક કરી અને તમને ઇફેક્ટનો ઓપ્શન આવશે એના પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમને જો પહેલી જ ઇફેક્ટ બીજા નંબરની જે ઇફેક્ટ દેખાડી છે ગ્રે સ્ક્રીનવાળી એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો નીચે તમને ઓપ્શન મળશે, અહીંયા આગળ જો લખ્યું છે ગ્રીન સ્ક્રીન, બસ આના પર ક્લિક કરી દો. ક્લિક કરશો આ રીતે આવશે. હવે તમને અહીંયા આગળ બોક્સ દેખાશે કલરવાળું, જો ગ્રીન કલર અહીંયા દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા આગળ જો એક આ રીતે ઉપર પેન્સિલનું આઇકન છે આના પર ક્લિક કરવાનું છે એટલે તમને એક અહીંયા ગોલ્ડ રાઉન્ડ દેખાશે. આ જે ગોલ્ડ રાઉન્ડ આવી ગયું ને આને ગ્રીન કલર છે ને આપણો એની ઉપર રાખવાનું છે. આ ગ્રીન કલર ઉપર રાખી દીધું એટલે આ લાઈન ઉપર ગ્રીન કલર આવી જશે. ઠીક છે, હવે તમારે અહીંયાથી આને ખાલી આવી રીતે ક્લિક કરવાનું છે. ઠીક છે, આ કલરને લઈ લેવાનું છે. આ રીતે નીચે કલર આવી જશે, આ કલર ઉપર ક્લિક કરી દેવાનું, તે કલર અહીંયા આગળ સિલેક્ટ થઈને આવી ગયો. બસ આટલું જ તમારે કરવાનું છે, ગ્રીન સ્ક્રીન છે તે રિમૂવ થઈ જશે. ત્યાર પછી તમારે અહીંથી એકવાર બેક આવી જવાનું છે. એની બેક આવ્યા પછી તમારે જે શેડોનો ઓપ્શન છે બોર્ડરવાળો, બોર્ડર એન્ડ શેડો લખ્યું છે આના પર ક્લિક કરવાનું છે અને એ નીચે એક શેડોનો ઓપ્શન આવશે લાસ્ટવાળો ઓપ્શન, એના પર ક્લિક કરી આ જે સાઇઝ છે આને તમારે 10 થી 15 સુધી કરી દેવાની છે. આજે 30, 31, 15, 20, 27 આ પ્રમાણે તમારે કરી દેવાની છે. ઠીક છે,
હવે આ પ્રમાણે અહીંયા સાઇઝ સિલેક્ટ કરી લીધી. હવે તમારે અહીંથી પ્લસના આઇકન પર ક્લિક કરી આપણે જે મ્યુઝિક તમને આપ્યું હતું તે મ્યુઝિક તમારે લેવાનું છે. તો આ રીતે તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી આપણે મ્યુઝિક લઈ લઈએ. ઠીક છે, તો ઇન્સ્ટાગ્રામની ફ્રેમવાળું આ મ્યુઝિક છે, આપણે આના ઉપર ક્લિક કર્યું, આ મ્યુઝિક અહીંયા આગળ આવી ગયું છે. હવે તમારે અહીંયા આગળ ફોટા એડ કરવાના છે. તો સૌપ્રથમ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું, અહીંયાથી મીડિયામાં આવી જવાનું છે. મીડિયામાં અહીંયા આગળ પહેલાં અહીંયા પિક્સેલ છે, તેની જગ્યાએ આપણે ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ જેની અંદર આપણે ફોટા હોય. તો અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ. આ રીતે ફોટો આવી ગયો છે. આ ફોટાને આપણે નીચે લઈ જવાનો છે. અહીંથી આપણે ગ્રીન સ્ક્રીનની નીચે લઈ જવાનો છે. ઠીક છે, તો આજે સાઈડમાં આવ્યો ને જગ્યા હોય ને ત્યાં દબાવી રાખજો, એટલે ફોટાને ઉપર નીચે કરી શકશો. ઠીક છે, આ પ્રમાણે નીચે થઈ ગયો. ફોટા પર તમારે ક્લિક કરી અને આ ફોટાને તમારે આ રીતે ઉપર નીચે કરી દેવાનું છે. ઉપર જે ખાલી જગ્યા છે ત્યાં તમારે આ ફોટો રાખી દેવાનો છે. ત્યાર પછી તમારે પાછું અહીં પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. બીજો ફોટો લીધા પછી આ જે ખાલી જગ્યા છે એના પર ક્લિક કરી આને પણ તમારે નીચેની તરફ લઈ જવાનું છે અને આ જે ફોટો છે આપણે આના પર ક્લિક કરીશું. ફોટા પર ક્લિક કર્યા પછી આનાથી નાનો કરી દેવાનો છે. ઠીક છે, આ જે ઉપરનો ફોટો છે તેની ઉપર આપણે રાખીશું આ રીતે અને ફોટા પર પાછું ક્લિક કરીશું. આ જે બોક્સ આવી ગયું આને લઈ આપણે આ સુધી અહીંયા રાખી દેવાનું છે અને અહીં તમારે આને નાનું કરી દેવાનું છે. ઠીક છે, એટલે આજે નાનું જે તમને આ ઇફેક્ટ જે કરી છે તેની અંદર આ રીતે એક ફોટો એડ થઈ ગયો છે. હવે તમારે વચ્ચે અહીંયા આગળ એક મેઇન ફોટો એડ કરવાનો છે. તો આખો તમે જેવો ફોટો હોય તેવો તમારે લઈ અને તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે અને ત્યાર પછી તે ફોટો એડ કરવાનો છે. તો આપણે શું કરશું, પ્લસના આઇકન પર ક્લિક કરીશું, મીડિયામાં આવી જવાનું છે. મીડિયામાં ગયા પછી આપણે જે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તે ફોટો અહીંયા આગળ લેવાનો છે. જો ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખવું હોય તો પણ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લીધો છે. આ રીતે ફોટો આવી ગયો. આના સિવાય આપણે નાનો કરીશું અને અહીંયા આગળ આ રીતે રાખી દઈશું. ઠીક છે, આ ફોટો પણ અહીંયા આગળ સેટ થઈ ગયો. ત્યાર પછી આ બોર્ડર એન્ડ શેડો છે એના પર આપણે ક્લિક કરીશું. આ જે નીચે ઓપ્શન છે લાસ્ટ વાળો ત્રીજા નંબરનો એના પર ક્લિક કરીશું એટલે શેડો આવશે. આને સેજ વધારી દેવાનું છે. અહીંથી આ રીતે ઠેસ કરી દીધું. આ રીતે અહીંયા આગળ ફોટાની અંદર શેડો છે. સોરી, ઓન કરવાનું તો રહી ગયું. અહીંથી આપણે એને ઓન પણ કરી દઈએ. ઠીક છે, ફોટાની અંદર શેડો ઇફેક્ટ એડ થઈ જશે. ત્યાર પછી હવે તમે જોયું હતું કે આપણે જે મેઇન વિડીયો હતો તેની અંદર અહીંયા આગળ ઇન્સ્ટાગ્રામની આઈડી હતી અને અહીંયા આગળ પણ એક હતું. તો તે પણ સાવ સોલ્વ સિમ્પલ છે. બસ ખાલી તમારે ઇન્સ્ટા ઓપન કરી લેવાનું છે. તો અહીંથી આપણે ઇન્સ્ટા ઓપન કરી લઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લો, તમારે જે પ્રોફાઇલ હોય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. નીચે જઈ આ રીતે પ્રોફાઇલનું જો ઓપ્શન આવી ગયું આના પર ક્લિક કરી દેવાનું છે એટલે આ પ્રમાણે તમારો આઈડી છે તે ખુલીને આવી જાય. ઠીક છે, તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું નામ અલ્પેશ ક્રિએશન છે, ફોલો મિત્રો કરી દેજો. ઠીક છે, હવે અહીંયા તમારે શું કહું છું, એક સ્ક્રીનશોટ લેવાનો છે. તો અહીંયાથી આપણે ઉપરથી આ જે સ્ક્રીનશોટનું જે ઓપ્શન છે આપણે આના પર ક્લિક કરીશું. ઠીક છે, મારે જે આ રીતે સ્ક્રોલનું આવે છે તો આપણે કરીશું, અથવા તમે ડાયરેક્ટ સ્ક્રીનશોટ પડતો તો તમે ડાયરેક્ટ સ્ક્રીનશોટ લીધા પછી પણ તમે તેને કટ કરી શકશો. કેટલું તમારે કટ કરવાનું છે તો આ રીતે આપણે અહીંથી છે તે કટ કરીશું. ઠીક છે, ઉપરથી લઈ અને જ્યાં સુધી આપણે નીચે આ રીતે અહીંયા જે આપણે સ્ટોરી રાખીએ છીએ એટલી એટલું તમારે અહીંથી કટ કરી લેવાનું છે. ઠીક છે, આ પ્રમાણે એટલો ફોટો કટ થઈ ગયો. અને આ જે સેવનું આઇકન આવે છે, સોરી અહીંયા આગળ વચ્ચે લીટો આવી ગયો. આ જે સેવનું આઇકન છે આપણે એના પર ક્લિક કરીશું એટલે એક આટલો ફોટો આપણો આવી જશે. ત્યાર પછી એક ફોટો આપણે અહીંયા આગળ લીધેલો હતો તે આપણે અહીં હોમ આ જે હોમ છે એમાં આવી જઈશું અને બીજી વાર આપણે તે સ્ક્રીનશોટ લેવાનો છે. તો અહીંથી આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. ઠીક છે, આ પ્રમાણે આપણે આના પર ક્લિક કરીશું. આ રીતે સિલેક્ટ થઈ ગયું. હવે અહીંયાથી આપણે આટલું જ્યાં ઉપર તમને ખાલી આ જે સ્ટોરી દેખાતી હોય ને એટલી લાઈન તમારે લેવાની છે. ઠીક છે, આ પ્રમાણે એક સ્ક્રીનશોટ લેવાનો છે અને રાઇટના એક ક્લિક કરી એટલો સ્ક્રીનશોટ આપણો કટ થઈને આવી જશે. હવે પાછું આવી જવાનું છે આપણા પ્રોજેક્ટની અંદર. અહીંયા આગળ આવી જવાનું છે પ્રોજેક્ટની અંદર અને બે ફોટા તમારે બસ ખાલી એડ કરવાના છે એટલે તમારો વિડીયો બની જશે. તો અહીંથી આપણે અલાઇટ મોશન છે તેને ઓપન કરી અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીશું. અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જશું અને અહીંથી આપણે આ ફોલ્ડર જે લાઈન છે એના પર ક્લિક કરી આજે સ્ક્રીનશોટવાળું ઓપ્શન છે એને સિલેક્ટ કરી લઈશું. સ્ક્રીનશોટને સિલેક્ટ કર્યા પછી આપણે સૌ પ્રથમ જે આગળ ફોટો લેવાનો છે તે આવડો આ ફોટો છે અને આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું. ફોટાને સિલેક્ટ કર્યા પછી આને સેજ નાનો કરવાનો છે. તમારે આ રીતે સેજ નાનો કરી અહીંયા આગળ તમારે આ રાખી દેવાનો છે. ઠીક છે, અહીંયા આગળ આપણે આ ફોટો સેટ કરી દીધો. હવે આ જે ફોટો છે આને તમારે સેજ નીચે લેવાનો છે. આજે તમે પીએનજી એડ કર્યું ને આવડો ફોટો તેની નીચે લાઈન લઈ જવાનું. જો આ પ્રમાણે નીચે લાઈન આવી ગઈ બસ આટલું કરવાનું છે. આ ફોટો અહીં આગળ શેર થઈ ગયો. આ બાજુ તમારે એક પીએનજી એડ કરવાનું છે તે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું. મીડિયામાં જવાનું છે. મીડિયામાં ગયા પછી જો આપણે આ બાજુનું જે આ સ્ટોરીવાળો ફોટો લીધો હતો તે લઈ આને છે નાનો કરીશું.
અને આને આપણે મૂળ ટ્રાન્સફરમાં દઈશું, કારણ કે ફોટો નાનો છે તો ડાયરેક્ટ શેર કરવામાં થોડીક પ્રોબ્લેમ આવે તો આખું આ બોક્સ આવી ગયું છે. ત્યાંથી તમે ફોટાને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જશે. તો આ જે ફોટો છે આપણે તેને અહીંયા આગળ રાખવાનો છે. ઠીક છે, આ પ્રમાણે અહીંયા આગળ આપણે તેને સેટ કરી દીધો અને આને પણ આપણે આ જે ફોટો છે તે નીચે લઈ જવાનું છે. ઠીક છે, હવે આપણે આવી જઈશું વિડીયોના એન્ડ સુધી. અહીં સુધી આવી ગયા. હવે અહીં પ્લસના આઇકન પર ક્લિક કરીશું, સિલેક્ટ ઓલ લેયર્સ લખ્યું છે એના પર ક્લિક કરીશું અને અહીં આગળ જે પહેલા નંબરનો જે ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે નીચે જો સાઈડ ખૂણામાં આના ઉપર ક્લિક કરીશું બધા ફોટા એન્ડ સુધી લંબાઈને આવી જશે. હવે આની ઉપર તમારે એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે, તે આપણે તમને ત્યાં આગળ આપી દીધો હતો મટીરિયલવાળો, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનો છે અને અહીંયાથી આપણે જે બ્લેક સ્ક્રીનવાળો વિડીયો અહીં આગળ એડ કરી દઈએ. તો અહીંથી આપણે જે વિડીયો લઈ લીધો છે વિડીયો આવી ગયો. હવે આપણે વિડીયો છે એના પર ક્લિક કરીશું અને સૌપ્રથમ આનું જે મ્યુઝિક હોય તે આપણે બંધ કરી દઈએ એટલે એક્સ્ટ્રા ઓડિયો કાંઈ પણ ના આવે. હવે આપણે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયા એક ઓપ્શન આવશે બ્લેડિંગ એન્ડ ઓપિસિટી લખેલું, એના પર ક્લિક કરી અને અહીંયા આગળ આવશે અહીંયા જો લખ્યું છે લાઇટિંગ, આના પર ક્લિક કરવાનું છે અને પહેલાં જ ઓપ્શન આવશે સ્ક્રીનનો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણો વિડીયો બની ગયો છે. ઠીક છે, તો કોઈ પણ તમારે સાઇનિંગ પણ જરૂર નહીં પડે અને તમારો વિડીયો બની જશે. ઠીક છે, જો વિડીયો બનાવવાની રીત પસંદ આવી હોય તો લાઇક કરજો વિડીયોને, શેર કરજો, નીચે કમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો, બનાવવાની રીત કેવી લાગી. અને ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. દરરોજ તમને આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે આપણે નવા નવા વિડીયો બનાવતા તમને છેડાતા રહીશું. મળીશું એક નવા વિડીયોની અંદર. Tell me, goodbye.